नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ अरस्वीखा पायोनियर सेकेंडरी स्कूल पाटण। धोरण दस विषय गुजराती में टॉपिक नंबर 8 है छत्री। आज वीडियो लेक्चर 3 की अंदर आप मैं छे विद्यार्थी मित्रों, आप लेखक बात करी थी रतिलाल बोरीसागर कि जे छत्री लेवा माटे गयेलो अने एना जे मने अनुभव थयेला अने ए अनुभवमांथी खरेखर आपणा जीवन में કેટલીક હાસ્યપ્રદ બાબતો પણ શીખવા મળે છે અને કેટલીક એવી બાબતો છે કે માણસે ખરેખર કેટલીક બાબતોનું જો ધ્યાન ના રાખે તો એ બાબતો જીવનમાં કેટલીક બધી નુકસાનકારક પણ સાબિત થતી હોય છે। એવી જ અહીંયા બાબતમાં કે હું ઘણીવાર છત્રી ન ખોવા એવા પ્રયત્નો કરવા માટે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા, ક્યાંક એ સફળ પણ નીકળે છે તો ક્યાંક નિષ્ફળ પણ નીકળે છે, ક્યાંક હાસ્યપ્રદ પણ નીકળે છે, એવી અહીંયા વાત કરવામાં આવી છે। તો જોઈએ છત્રી ન ખોવાય એ માટે મેં કસા ઉપાયો કર્યા જ નથી એવું તો ન કહેવાય કે છત્રી એમને વારે વારે ખોવરાઈ જતી હતી, પણ એ ન ખોવાય એના માટે મેં કસા ઉપાય નથી કર્યા એવું ન કહે, કારણ કે ઉપાય તો મેં ખૂબ જ કર્યા છે। આટલા ઉપાય કરવા છતાં પણ છત્રી ખોવાઈ જવાના કેટલાક બધા પ્રશ્ન એમની સમક્ષ બન્યા છે। મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે, એટલી બધી એ વાત ચંચળ બની જતી હોય છે કે મારો ત્યાગ કરતા એને સહેજ વાર નથી લાગતી। એ છત્રીને મારે કે ભાઈ શું છે કે એ મારો ત્યાગ એટલે જુદા પડો, ત્યાંથી એનો મારો ત્યાગ કરતા એને જરા પણ એને વાર લાગતી નથી। ત્યાગ કરવો, ત્યાગ એટલે જુદું થવું। હવે આ છત્રી છે, મેં એના ઘણા બધા માટે એને સાચવવા માટેનો પ્રયત્ન કર્યો, કોઈ શિખામણ આપી, કોઈ સલાહ આપી, એને મેં પણ પાડવાનો પ્રયત્ન કર્યો, બધા જ આઈડિયા કર્યા, છતાં જે ભૂલવાનો જે સ્વભાવ હતો, ભૂલવાની જે રીત હતી, એ રીતમાં કોઈ બદલાવ આવતો નથી। દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં તો છત્રી ખોઈ નાખવાના વિક્રમે મેં એકથી વધુ વખત નોંધાવ્યા છે। ઘણીવાર એવું પણ બન્યું છે કે દુકાનેથી હું ઘરે લઈને આવું છું અને ઘરે આવતા આવતા જ રસ્તામાં મેં છત્રી કોઈ નાખવાના વિક્રમો મેં ઘણી વાર નોંધ્યા છે। એવું નહીં કે લાવી અને 6 મહિના વાપરી પછી આવી ઘટના બની ગઈ, પણ દુકાનેથી લઈને આવ્યા પછી પણ ક્યાંક ક્યાંક એવું પણ બન્યું છે કે ઘરે જતા જતા ઘરે પડતા પડતા એ છત્રી ખોવાઈ નાખવા સુધીના પણ આ પ્રશ્નો અમારી સમક્ષ બનેલા છે, એ મને સૌથી વધારે પસ્તાવાનું થાય છે। તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, હવે મિત્રો અહીંયા સલાહની બાબત આવે છે, કેટલાક લોકોએ દુકાનદારોએ બીજા લોકોએ એવી સલાહ આપવાનું શરૂ કર્યું, તમને બહુ ધ્યાન વિદ્યાર્થી મિત્રો ખબર છે કે સલાહ હંમેશા મફતમાં મળે, સલાહ બધાને ક્યાં મળે, મફતમાં મળે। કોઈ એવું કીધું કે ભાઈ તમે ગળામાં બાંધી રાખો, ગળામાં માળાની જેમ એને દોરી રાખો, હવે તમે વિચારો કે છત્રી આપણે ગળા ઉપર બાંધેલી હોય તો કેવી લાગે, ખરાબ લાગે, કોઈક આપણે ગાંડા કે ભાઈ તમે આટલી બધી વસ્તુ તમે ગળે બાંધીને ફરો છો તો સારી બાબત ન કહેવાય, તો કોઈ એવી પણ સલાહ આપે કે તમે વારે વારે ખોવો છો એના કરતાં ગળે બાંધીને ફરો, એ દોરી સાથે છત્રી બાંધો, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો, અને છત્રી પણ ખુલી શકે, દોરી બાંધેલી હોય તો છત્રી તમારે જ્યારે ખોલવી તો ખોલી શકે, અને દોરી તો તમારા ગળા સુધી હોવી જોઈએ। હવે તમે વિચાર કરો કે છત્રી દોરી સાથે બાંધેલી હોય, છત્રી આપણે ખોલીએ અને દોરો પણ જે આપણા ગળા લટકાયેલો હોય, તો એ બાબત ખરેખર આપણા માટે યોગ્ય કહેવાય ને એક હાસ્યપ્રદ બાબત કહી શકાય છે। અહીંયા એવી પણ એમની સલાહ સૂચનાઓ મળે છે, વરસાદના ભીની થયેલી છત્રીની શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીંટીને રાખજો। ઓછાડ, ઓછાડ શબ્દ છે ઉપર જે કપડું આવે, ઓછાડ એટલે ઉપર ઢાંકવા માટેનું કપડું, કે એના માટે ઓછાડ પણ ઉપર રાખજો કે વરસાદથી જો ભીની થાય અને જે તમારા કપડાના બગાડે એના માટે ઉપર તમે ઓછાડ ઉપર કપડું ઢોકી જજો, એટલે કે તમારા કપડાં પણ બગડી શકે નહીં। હવે તમે સ્વાભાવિક છે કે વરસાદમાં છત્રી ભીની થવાની, અને છત્રી ભીની થાય અને તમે જોડે રાખો તો આપણે કપડાં પણ બગાડે, પણ છત્રીનો ઉપરનો ભાગ ભીનો થાય છે એને દૂર રાખવાની હોય તો કપડાં બગાડવાનો કોઈ પ્રશ્ન હોતો નથી, પણ અહીંયા થોડું વ્યંગનું કીધું છે કે છત્રીને તમે ગળે વરગાડીને રાખો છો તો એ તમારા કપડાં બગાડવાની પણ શક્યતાઓ રહેલી હોય છે, એટલા માટે તમે એને સાથે કપડું પણ એક્સ્ટ્રા ઓછા પણ તમે રાખજો। તમે છત્રી સાચવવા તમારી સાથે એને સાથે ફરે એવું પગારદાર માણસ પણ રાખો। હવે વિચાર કરો કે તમારી સાથે ફરે એવું પગારદાર માણસ રાખો,
કે જે તમને તમારી સાથે સાથે જ્યાં તમે જાઓ છો ત્યાં તમારી સાથે ને સાથે માણસ આવે અને એ છત્રી તે સાચવીને રાખે. હવે આપણે સિંગલ જવાનું હોય અને એ માણસને તમે છત્રી સાચવવા માટે માણસ રાખો તો કોકે આપણે શું કહે, મૂર્ખ કહીને બોલાવશે. તો એ આપણા માટે અશક્યની વસ્તુ છે. તો કોઈ એવી પણ એમને સલાહ આપે છે. કેટલા વખત બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તમે આવો 2-3 કલાક પૂરતું પગારદાર માણસ નાખી દો. દાખલા તરીકે આપણી જોડે ગાડી હોય અને ક્યાંક બહાર જવું હોય તો આપણે એને ડ્રાઈવર રાખીએ છીએ અને ડ્રાઈવરની સાથે લઈ જઈએ અને એ કામમાંથી જઈને પાછો એને છૂટો કરી દઈએ છીએ. તો એમ પણ તમારે જો ક્યાંક વરસાદ સમયે ક્યાંક બહાર જવાનું થાય તો એમ તમે ડ્રાઈવર તરીકે એવી રીતે છત્રી પકડવાવાળા વ્યક્તિ તરીકે તમે સાથે રાખો. હવે મિત્રો આ શક્ય છે જ નહીં, આપણે તો એટલું તો સમજી શકીએ ને કોમન રીતે કે આ બાબત આપણા માટે અશક્ય છે અને છત્રી માટે તમે આ માણસ રાખો એ મૂર્ખામી ભર્યું પગલું કહી શકાય છે. તો આ બાબતમાં લેખકે આવી પણ કટાક્ષતાની અહીંયા વાત અહીંયા કરી છે. એક હાસ્યપદ ખરેખર ઘટના કહી શકાય છે. તમે ચાતુર્માસમાં ઘરે જાઓ, ચાતુર્માસ એટલે શું થાય, ચાર માસ એટલે કયા ખબર ને, ચોમાસાના 4 મહિના. દરેક ઋતુમાં 4 માસ હોય, શિયાળો ઉનાળો અને ચોમાસું, અને 4 તારીખ 12 એટલે કુલ કેટલા થઈ ગયા, 12 મહિના થઈ ગયા ને. એમ તમે 4 માસ જે છે ચોમાસાના, ચાતુર્માસ એટલે 4 માસ, એ તમે 4-4 માસ છે એ તમે ઘરે રહો. એટલે ઘરે રહો તો વરસાદમાં પલળવાનું થાય નહીં, અને વરસાદમાં પલળવાનું ન થાય તો લગભગ ક્યાંય આવી ઘટના બનવાની પણ શક્યતા બને નહીં. અને જેથી કરીને તમારા કપડાં પણ ન બગડે કે છત્રી પણ ન બગડે કે છત્રી ખોવાય પણ નહીં. એટલે તમારે 4 મહિના સુધી ક્યાંય પણ મિત્રો બહાર જવાનું નહીં, એવી અહીંયા લેખકને સલાહ લોકો આપી રહ્યા છે. એક ટાળા કરો ને પ્રભુનું ભજન કરો. કોઈ એવું પણ કીધું કે ઘરે રહો, 4 માસ કરો અને ઘરે રહો, અને એક ટાળું કરો અને પ્રભુનું શું કરો, ભજન કરો. છત્રી ખરીદવી જ નહીં પડે એટલી પછી ખોલવાનો પ્રશ્ન જ નહીં આવે. અને તમે જો બહાર ન જાઓ તો છત્રીને ખોલવી પણ ન પડે, અને છત્રી ન ખોલવી પડે તો છત્રી બહાર ન જાઓ તો છત્રી ન ખોલીએ અને છત્રીનો ઉપયોગ ન થાય તો ખોવાનો પણ પ્રશ્ન રહેતો નથી. એટલા માટે તમારે ઘરે ને ઘરે રહેવાનું રહેશે તો જેથી કરીને છત્રી પણ ન ખોવાય અને તમે પરડી પણ શકો નહીં. આવા એમને પ્રશ્નો બધા લોકો કરે છે. છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો. હવે કોઈ એવું કીધું, આ સ્વાભાવિક વસ્તુ છે, કોઈ માણસને ખોવાઈ જવાની વસ્તુની ટેવ હોય તો એના ઉપર કોઈ નામ લખાવી દે તો કદાચ ખોવાવાની સંભાવના ઓછી છે, એ આપણે કદાચ સમજી શકીએ છીએ. કે કોઈ એવી પણ સલાહ આપે છે કે છત્રી પર નામ લખાવો. હવે આપણે નામ લખાવ્યું હોય તો થોડુંક આશી માસસ પણ તો કહેવાય કેમ, અને સ્વાભાવિક છે કદાચ લખાવી તો કદાચ ખોટી વસ્તુ પણ નથી, એ વસ્તુ બદલાય નહીં અને ખોવાય તો કદાચ આપણને મળી શકે. પણ કોઈ એવું કહે છે નામ લખાવો, કોઈ એવું કહે છે કે બાય બેટા લખાવો, કોઈ કહે છે દોરી સાથે લઈને ફરો, કોઈ કહે છે છત્રી ખરીદશો નહીં. અલગ અલગ મંતવ્યો દ્વારા લેખકને કેટલી બધી વિડંબનાઓમાંથી પસાર થવું પડે છે. કદાચ કોઈની જોડે ચડે અને તો પોસ્ટ કાર્ડ લખીને તમને જાણ કરી શકે. જો તમે એના ઉપર સરનામું લખેલું હોય, તમારું નામ નંબર તમારું આખું પૂરું સરનામું હોય, કદાચ એ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને તમારી વસ્તુ મળે તો એ વસ્તુ તમને પોસ્ટકાર્ડ દ્વારા જાણ કરીને પણ તમને માહિતી આપી શકે કે તમારી છત્રી મારી જોડે આવી છે, આવીને તમે લઈ જજો. જો સરનામું લખેલું હોય તો એવી પણ લોકો એમને સલાહ આપે છે. છત્રી ન ખોવાય એ માટે ઉપરની ઉપરના જેવી ઘણી બધી સલાહો મને મળી. કોને મને મળી એટલે મીન્સ લેખકને મળી. રતિલાલ બોરીસાગર કહે છે કે આવી મને કેટલી બધી સલાહ સૂચનો મને મળી. કેટલીક સલાહો તો મળ્યા પછી 5-5 મિનિટમાં હું ભૂલી ગયો, કારણ કે ભૂલકણા તો હતા જ. કોઈ સલાહ આપે તો એક કાને સાંભળે બીજી કાને નીકળી પણ જાય. તો માણસ સિરિયસ નથી લેતો કે આટલું બધું મારા ઉપર વીતી રહ્યું છે, આટલી વસ્તુ મારી ખોવાઈ રહી છે, છતાં પણ હું એક સલાહને મારા જીવનમાં ઉતારી દઉં એવું બનતું નથી. તો ક્યાંક સલાહો એવી પણ મળી કે સલાહ શું મળી હતી એ પણ લેખકને ખબર નથી. વિચાર કરો, તમને કોઈ સૂચના આપી હોય કે આમ કરવાનું, એ સૂચના શું આપી એ ખબર ન હોય તો મિત્રો આપણા માટે કેવી પડે, હાસ્યાસ્પદ બાબત કહેવાય. તો લેખક અહીંયા એ કહે છે કે મને એવી પણ કેટલીક સલાહો મળી હતી, પણ એ સલાહો ખરેખર શું હતી, કેવી સલાહો હતી એ પણ મને કોઈ ખબર છે નહીં. કેટલીક સલાહો તો મળ્યા પછી 5 મિનિટમાં હું ભૂલી ગયો, અને કેટલીક એવી પણ સલાહો હતી કે એ મળી અને એની 5 મિનિટમાં હું બધું ભૂલી ગયો. કેટલીક સલાહો તો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું, કેટલીક એવી પણ સલાહો હતી કે હું એનો અમલ પણ ન કરી શક્યો, એ પણ મારા માટે મુશ્કેલ હતું. પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહ તો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું.
પણ કે ખરેખર એક સલામને દબી કે જે છત્રી ઉપર નામ લખાવી દીધું અને એ નામ લખાવી દીધું છત્રી કદાચ મારી ખોવાઈ જાય તો પણ એ છત્રી મને સરળતાપૂર્વક મને મળી શકે એ મેં કદાચ મારા માટે યોગ્ય લાગ્યું કે આ બાબત મારે ખરેખર અમલ કરવા જેવી બાબત છે તો આ અમલ કરી હોય તો આ છત્રી ખોવાના લગભગ પ્રશ્ન બનતા નથી પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહ તો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું એટલા માટે આ વખતે લીધેલી છત્રી પર મારું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાયું બધું લખાવી દીધું નામ સરનામું ટેલિફોન નંબર એટલે ખોવાય તો કોઈ ફોન કરીને પણ એમને જાણ કરી શકે વરસાદના પાણીથી ગુણસાઈ ન જાય એવા પાક્કા રંગથી લખાય વિચાર કરો એમાં કેટલી બુદ્ધિ વાપરી છે કે વરસાદ કારણ કે ખબર છે કે છત્રી પલળવાની છે છત્રી પલળવાની એટલે ઉપરનો જે કલર છે લખાયેલો એ નીકળી જવાનો છે પણ એમને એવું વિચાર્યું કે વરસાદથી પલળે ને કદાચ ધોવરાઈ જાય તો પણ આ કલર જાય નહીં એટલા માટે કે મેં પાક્કા કલરથી લખાવાનું નક્કી કર્યું એટલે કે જે લખાયેલું હોય એ ક્યારે બગડે પણ નહીં એ હેતુથી મેં પાક્કા કલરથી બધું લખાવી દીધું એટલે આ બધા પ્રશ્ન ન બની શકે હવે અહીંયા વાત એ કરે છે કે મેં બધું જ કરી લીધું એ અમલ કરવાનું પણ રાખ્યું પાક્કા કલરથી પણ મેં નામ લખાવી દીધું મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખાવવાનો હતો પણ મેં સહેમ રાખ્યો મારો વિચાર તો એવો હતો કે આખી છત્રી પર એક બાયોડેટા લખાવી દીધો મિત્રો બાયોડેટા એટલે શું એક જનરલી આપણે સમજી લઈએ કે બાયોડેટા કોને કહેવાય બાયોડેટા આપણે ઘણી વાર નામ સાંભળ્યું હશે કે ભાઈ તમારો બાયોડેટા આપણો જે સંપૂર્ણ પરિચય અંદર આવી જતો ને સંપૂર્ણ પરિચય જે આપણે તમને આપણે ભાષા સમજાયું કે જે આપણો સંપૂર્ણ પરિચય દાખલા તરીકે આપણું નામ ગામ બરાબર આપણી અભ્યાસની એજ્યુકેશન લેવલ કેટલું છે આપણા માતા પિતા નામ શું છે આપણો વ્યવસાય શું છે બરાબર આપણને કઈ બાબતમાં રસ છે સંપૂર્ણપણે એને આખો બાયોડેટા કહી શકાય તો પણ મેં વિચાર્યું કે છત્રી ઉપર તો આખો બાયોડેટા લખાવરાય નહીં સહેમ એટલે થોડું મેં માપ રાખ્યું કે ભાઈ આ વસ્તુ આપણને શોભે નહીં કે નામ લખાવરાય પણ આખો બાયોડેટા લખાવરાય નહીં એટલે જાતા કે મેં થોડો સહેમ રાખી લીધો હતો છત્રી પર નામ લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો કે મેં જે વિચાર્યું હતું કે છત્રી ઉપર સરસ મજાનું નામ લખાવી લો અને એ ઉપાય મને ખરેખર કારગત નીવડ્યો છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એક પત્ર હતો એક રાજકોટથી થોડા દિવસ છત્રી લીધી અને વળી પાછા એક પત્ર મળે છે કે રાજકોટ જતા આવતા છત્રી કોઈની બદલાવી દીધી હતી અને એ છત્રી એમની ઓમની જોડે ઉલાની છત્રી ઉલા જોડે એટલે એકબીજાની છત્રી બદલાઈ નાખવાનું અને તરત પત્રમાં એ લોકોને ઘરે જાણ થાય છે અને એ પત્ર ક્યાંથી મળે છે રાજકોટથી મળે છે પત્રમાં એક એકરાર પત્ર હતું ક્ષમા યાત્રા પણ હતી એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા કરતું કરવા જણાવ્યું હતું અને એમાં એક એવું ક્ષમા માગી હતી કે કદાચ મારી છત્રી તમારી જોડે ના હોય અને કદાચ એ તમને મળી ગઈ હોય મારી છત્રી તો પણ હું તમારી આગળ ક્ષમા માગું છું અને મારી છત્રી તમને આપવા માટે વિનંતી કરું છું આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે એ ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી અને આ ખોવાની ક્યારે ખબર પડી કે વરસાદ નહોતો એટલે આમને તો કોઈ યાદ હોય નહીં અને પછી એમને પત્ર દ્વારા જાણ થાય છે કે તમારી છત્રી ખોવાની છે ત્યારે તો મને તે સંપૂર્ણ રીતે ખબર જ પડી જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવું પત્ર લેખકને શ્રદ્ધા ચોક્કસ પડતી હતી કે જે માણસ પોતાની છત્રી ન સાચવી ગયો અને કોઈની બદલાયેલી છત્રી સાચવી અને એ વ્યક્તિને આપવા માટે જતો હોય એવું મેં પત્રમાં જોયું મેં પત્ર લખીને સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરીને મારી છત્રી મેળવી લેવા કરતું કરવા વચન આપ્યું અને એમને પણ લખ્યું કે તમારી છત્રી મારી જોડે નથી પણ મારી છત્રી મારી જોડે છે નહીં અને કદાચ મારી જોડે નથી એના માટે હું તમારો દિલગીર છું મને માફ કરજો તમારી છત્રી મને મળી નથી અને તમે ક્યાંક છત્રી ખોઈ હશે એટલે આ લોકો એમને માફ કરે છે રાજકોટ રૂબરૂ જઈને પત્ર આપેલા સદામે છત્રી મેળવી સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂજો નહીં આ ઉપાય મારા સિવાય સૌને નકામું લાગ્યું અને રાજકોટ ગયો અને સરનામે છત્રી મેળવી લેવા સિવાય છત્રી મેળવવાનો બીજો કોઈ ઉપાય મને ન સૂજ્યો પણ આ ઉપાય મારા સિવાય સૌને માટે નકામો હતો હવે તમને હું એ સમજાવું કે છત્રી ન મળી છતાં જે રાજકોટ જાય છે અને ત્યાં ઉપાય કારગત નથી નીવડતો એનો મતલબ શું હવે તમે સમજી લો કે છત્રી એક્ઝામ્પલ રીતે આપણે લઈએ કે 100 કે 200 રૂપિયાની છત્રી લાવી છે
અને રાજકોટ જવાનું જે ભાડું થાય છે, ખર્ચ થાય છે, એ ખર્ચ કરતાં, છત્રીના ખર્ચ કરતાં જે ટ્રાવેલિંગનો જે ખર્ચો છે એ વધી જાય છે. એટલા માટે કહે છે કે આ બાબત આપણા માટે મૂર્ખામી ભરી કહી શકાય. હવે તમને એમ કહું કે 50 રૂપિયા તમે વસ્તુ લીધી હોય અને તમે 50-100 કિલોમીટર દૂર રહેતા હોય અને એ વસ્તુ ત્યાં મૂકી આવ્યા હોય અથવા તો ભૂલી ગયા હોય અને પાછા તમે 200 રૂપિયાનું ભાડું માગી અને 50 રૂપિયાની વસ્તુ લેવા જશો, નહીં જાઓ. કેમ કે ગાડા કહેશે કે 50 રૂપિયા માટે કરી એના કરતાં નવી જ લઈ લો, ને 200 રૂપિયા ભાડું પર ખર્ચ કરવો એના કરતાં 50 રૂપિયાની વસ્તુ નવી લઈ લો. આવું 200 રૂપિયા વાપરીને 50ની વસ્તુ લેવા જવરાય નહીં. આ બાબત એમના સમક્ષ બને છે. અને રાજકોટ આવા બસ ભાડાના ઓછામાં ઓછા 200 રૂપિયા થાય. હવે એમને કહ્યું કે રાજકોટ મારી છત્રી લેવા જવું હોય તો મારે 200 રૂપિયાનો ખર્ચ થાય. બીજો વધારાનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડા, ચા પાણી, નાસ્તો વગેરે તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનો વ્યવહાર ન કહેવાય, કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો. અને રાજકોટ ત્યાં છત્રી પડી રહી છે અને ત્યાં હું લેવા જઉં તો અને આ છત્રી માટે જે ખર્ચો થાય, વ્યવહારિક ટ્રાવેલિંગનો ભાડાનો ખર્ચો થાય, એ છત્રી કરતાં પણ વધી જાય છે. તો આ બાબત કેવી કહેવાય, મારા માટે મૂર્ખામી ભરી ખરેખર બાબત કહી શકાય છે. હું મક્કમ રહ્યો, એકદમ મજબૂત રહ્યો. આમાં પૈસાનો પ્રશ્ન ન હતો, પૈસાનો સવાલ નથી, પણ લેવા જવાનો સવાલ છે. પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રીને પરત કરવાની એમની ભાવના પ્રમાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે. બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું, રશિયા પણ જવું પડે તો પણ જઈએ એવો મારો દૃઢ મત હતો. એમણે નક્કી કર્યું કે ભલે ગમે ભાડું થાય, લોકો ભલે ગમે વિચારે, પણ મારે તો પત્ર આવ્યો છે અને મારે તો છત્રી લેવા માટે ત્યાં જવું છે. લોકો ભલે આપણા ગમેલું મૂર્ખાઈ ભર્યું વિચારે, છતાં પણ મારે મારી છત્રી લેવા માટે જવું છે. અહીંયા નહીં પણ રશિયા જવું પડે તો પણ ભલે જવું પડે. આપણે લોકો નહીં કહેતા કે નાણાં માટે નડિયાદ જતા હોય, આવી ગુજરાતીમાં આપણી પારિભાષિક કહેવત છે. પણ લોકો ક્યાં નાસીક પાત્ર બનતા હોય છે, તો આવી ખરેખર મૂર્ખામી ભરી બાબત કહી શકાય છે. બધા લોકો ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું, રશિયા પણ જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દૃઢ મત હતો. કારણ કે દૃઢ નીચેવાળા વ્યક્તિ હતા, મારે જવું જ છે ભલે ગમે ત્યાં થઈ જાય, છત્રી તો લાવી જ છે અને ત્યાં જવું જ છે, પત્ર આવ્યો છે તો જવું જ પડે ને, એવો એમનો દૃઢ વિશ્વાસ હતો. રાજકોટ ગયો, છત્રી પાછી પણ મેળવી, પેલા સજ્જનનો આભાર પણ માન્યો, વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો. પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. ઓલા વ્યક્તિને જે છત્રી મળી હતી રતિલાલ દોરીસાગરની, એ છત્રી બિચારાવાળાને પાછી પણ આપી દીધી. અને છત્રી લઈને પાછા અમદાવાદવાળી બસમાં જે બેસે છે અને પાછી છત્રી લઈને રિટર્ન આવતા હતા, વળી પાછી બસમાં છત્રી ભૂલી જાય છે અને બસમાં છત્રી ભૂલી ગયો. ઘરે ગયા પછી સૌને પૂછ્યું ત્યારે યાદ આવ્યું કે તરત પાછો બસની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. અને રિક્ષા ભાડાના જવાના બીજા 80 રૂપિયા થયા. અને પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈને મેં છત્રી માગી, દુકાનદારે સ્મિત કર્યું અને મેં પણ સામે સ્મિત કર્યું. આ હાસ્યનિમન છે, ઓમ હાસ્યમાંથી લેવાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત એ છે કે રાજકોટ છત્રી લેવા માટે જાય પણ છે અને લેવા ગયા. સામેના વ્યક્તિએ છત્રી એમને પરત પણ કરી દીધી અને સામેની વ્યક્તિએ છત્રી પરત કર્યા પછી જે રતિલાલ ગોરીસાગર છે લેખક, એ છત્રી લઈને પાછા અમદાવાદની બસમાં બેસે છે અને બસમાં બેસીને પાછા ઘરે આવતા વળી પાછી છત્રી ભૂલી જાય છે. લેવા ગયેલા ભૂલાયેલી છત્રી લેવા ગયેલાને ફરી વાર મિત્રો ભૂલી નાખે છે અને વળી ખોવાયેલી છત્રી જાય છે અને વળી પાછા સ્ટોર દુકાને જાય છે છત્રી ખરીદવા માટે. એટલે દુકાનદાર પણ કહે છે, ભાઈ હમણાં લઈ ગયા હતા વળી લેવા, એટલે સામે એ પણ સ્મિત કરે છે, હસે છે, અને આ જે લેખક છે એ પણ એમની સામે સ્મિત કરે છે. મિત્રો, આ ટોપિક આપણને એ શીખવાડે છે કે મનુષ્ય પોતાની ક્યાંક એવી બાબત હોય, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને હાસ્યપાત્રને પણ બનતો હોય છે. તો આપણે શક્ય બને ત્યાં સુધી મિત્રો આપણે બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ. ક્યાંક આપણે એવી મૂઠામી ન હોવી જોઈએ કે એ આપણા લોકો હસી અને એમને સમજી શકે કે આમાં તો કંઈ છે નહીં. તો હંમેશા માટે બુદ્ધિનો ચાતુર્ય પ્રમાણે આપણે ઉપયોગ કરીએ અને આપણું કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને આપણે પૂર્ણ કરીએ છીએ. આ હાસ્યનિમન છે, આમાંથી મોટા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે રહેલી છે. એટલે પાઠને તમે વારંવાર વાંચજો અને સંપૂર્ણ રીતે તૈયારી કરજો, બોર્ડમાં વધારે મદદરૂપ થઈ શકશે. એટલે પાઠને વારંવાર વાંચશો તો તમને જોડણી જેવી વ્યાકરણલક્ષી પણ બાબતની વધારે ખ્યાલ આવી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને આજે આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. અનુસ્વાધ્યાયકારી પણ તમે લખી લેજો અને આપણે નેક્સ્ટ પાઠની તૈયારી કરશું. થેન્ક યુ.